32 પૂતળીની વાર્તાઓ પૈકી આજે આપણે 14મી પૂતળી મૃગનયનીની વાર્તા સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે નૌકાની વાર્તા। 14મી દિવસે સારું મુરત જોઈ અને જેવા રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા જાય ત્યાં 14મી પૂતળી મૃગનયનીએ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતા અટકાવ્યા અને બોલી, હે રાજન, આ સિંહાસન તો વીર વિક્રમ રાયનું છે, એના ઉપર તો પરદુઃખ ભંજન વિક્રમ રાજા જેવા રાજવી જ બેસી શકે। આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારને નવી વાર્તા કહેવાનું શરૂ કર્યું। એક સમયની વાત છે, રાજા દરબાર ભરીને બેઠા હતા ત્યાં તેમનો એક વૃદ્ધ પ્રધાન આવ્યો અને હાથ જોડીને કહેવા લાગ્યો, મહારાજ, હું હવે વૃદ્ધ થવા આવ્યો છું, મારે ઘણા દિવસની જાત્રા કરવા જવાની ઈચ્છા થઈ છે, જો આ પ્રજા આપો તો હું રામેશ્વર જાઉં। વિક્રમ રાજાએ તેને તરત રજા આપી। પ્રધાન પછી જાત્રાએ ઉપડી ગયો અને અનેક પવિત્ર સ્થાનોના દર્શન કરતો કરતો છેવટે તે રામેશ્વર પહોંચ્યો। ત્યાં તેણે હરિયાળી ભૂમિ જોઈ, રામચંદ્રે લંકામાં જવા બાંધેલો સેતુ જોયો, ઉછળતા સાગરના મોજાઓ જોયા અને તેના મનમાં ભક્તિભાવની ઉર્મિઓ લહેરાવા લાગી। તેને તો રામેશ્વર એટલું બધું ગમી ગયું કે તેણે 6 મહિના ત્યાં જ રહેવાનું નક્કી કર્યું। તે આખો દિવસ મંદિરમાં દર્શન કરે અને ભગવાનનું નામ લે। પ્રધાનને ઉજ્જૈની નગરીમાંથી ગયાને ઘણો સમય થઈ ગયો એટલે એની પત્ની ચિંતા કરવા લાગી। એક દિવસ તો તેના પતિના વિયોગે એટલી તડપી ઉઠી કે રાજાના દરબારમાં ગઈ અને રડવા લાગી ને બોલી, હે રાજા, મારા પતિને રામેશ્વર ગયાને ઘણા દિવસો થઈ ગયા, પરંતુ તેઓ હજુ સુધી પાછા નથી ફર્યા, વળી એમના કોઈ ખબર અંતર પણ નથી આવ્યા, મને તો એમની ચિંતા ખાય જાય છે, હું શું કરું કે શું ન કરું એની કાંઈ સૂઝ નથી પડતી। રાજાએ પ્રધાનની પત્નીને આશ્વાસન આપ્યું ને કીધું, બેન, ધીરજ રાખો, સૌ સારાવાના થશે, હું તમને વચન આપું છું કે 6 મહિનાની અંદર તમારા પતિને શોધી લાવીશ। બીજે દિવસે રાજાએ રાજપાટ પ્રધાનને સોંપી અને વેશ પરિવર્તન કરી પોતાના ઘોડા ઉપર બેસી રામેશ્વર તરફ પ્રયાણ કર્યું। રાજાએ રામેશ્વર પહોંચી અને પ્રધાનની શોધખોળ શરૂ કરી, પણ પ્રધાનજીનો પત્તો ક્યાંય લાગ્યો નહીં। છેવટે રાજા થાકીને એક વાડીમાં આવીને બેઠા। વાડીમાં રાજા એક દુર્બળ માણસને જોયો અને તે રાજાને પોતાના પ્રધાનની ઝાંખી કરાવતો હોય એવું લાગ્યું। આથી રાજાએ દુર્બળ માણસ પાસે ગયા અને બોલ્યા, ભાઈ, તમે કોણ છો? આવી દુર્બળ હાલતમાં તમે કેમ અહીંયા પડી રહ્યા છો? પેલા દુર્બળ માણસે રાજા સામું જોયું, પરંતુ પોતાની આવી હાલતને લીધે તે પોતાના રાજાને પણ ઓળખી શક્યો નહીં। તે ધીરા અવાજે બોલ્યો, હું ઉજ્જૈનીના વિક્રમ રાજાનો પ્રધાન છું, જાત્રા કરવા માટે અહીંયા આવ્યો હતો, અહીંનું સ્થાન મને ખૂબ ગમી ગયું એટલે મેં અહીંયા થોડા દિવસ રોકાઈ જવાનું નક્કી કર્યું। વિક્રમ રાજા તરત પોતાના પ્રધાનને ઓળખી ગયા અને એને ભેટી પડ્યા ને બોલ્યા, પ્રધાનજી, તમે મને ઓળખ્યો નહીં, હું પોતે જ રાજા વિક્રમ છું, હું તમને શોધવા માટે અહીંયા રામેશ્વર આવ્યો છું, અને તમારું શરીર આવું દુર્બળ કેમ થઈ ગયું? પ્રધાન પોતાના રાજાને ઓળખી ગયો, હવે એને પોતાની વાત કહેતા જરા પણ સંકોચ ન થયો। એ બોલ્યો, મહારાજ, આજથી 6 મહિના પહેલા હું સેતુબંધ રામેશ્વરની જાત્રા કરવા નીકળ્યો હતો, ફરતો ફરતો આ સમુદ્ર કિનારે આવી ચડ્યો, હું વિસામો ખાવા એક ઝાડ નીચે બેઠો હતો, ત્યાં એક અદ્ભુત દ્રશ્ય જોયું, સમુદ્રમાંથી એક સુવર્ણ નૌકા બહાર આવી અને એ નૌકામાં અસંખ્ય હીરાથી મઢેલું એક ઝળકતું ઝાડ હતું, આ ઝાડનો પ્રકાશ આખી નૌકામાં પથરાતો એટલે આખી સુવર્ણ નૌકા ઝગમગી રહી હતી, હું તો આ અદ્ભુત નૌકા જોઈ અને સ્તબ્ધ થઈ ગયો। આ નૌકા ધીરે ધીરે કિનારે આવી અને એમાંથી એક રૂપ સુંદરી બહાર આવી, તે નજીકમાં આવેલી વાડીમાંથી ફૂલ વીણીને નૌકામાં પાછી બેસી ગઈ ને એની સાથે જ નૌકા ધીરે ધીરે અદૃશ્ય થઈ ગઈ। બસ ત્યારથી હું એ દ્રશ્ય જોવા ફરી દરરોજ અહીંયા રાતે જાગું છું, પરંતુ કમનસીબ કે બીજી વારે સુવર્ણ નૌકા અને પેલે રૂપ સુંદરીના દર્શન થયા જ નથી ને તેમના વિજોગે હું દુર્બળ જેવો થઈ ગયો છું। પ્રધાનની વાત સાંભળી વિક્રમ રાજાને પણ અદ્ભુત દ્રશ્ય જોવાની ઈચ્છા થઈ, એમણે પ્રધાનને ધીરજ આપી અને નૌકાવાળી સુંદરીને લાવી આપવાનું વચન આપ્યું। તેઓ પણ પ્રધાનની સાથે વાડીમાં રહેવા લાગ્યા। એક રાત્રે સમુદ્ર કિનારે રાજા અને પ્રધાન વાતો કરતા સૂતા હતા। થોડી વારે પ્રધાનને નિંદ્રા આવી ગઈ, પરંતુ રાજા તો જાગતા પડ્યા હતા। મધરાત થતા સમુદ્રમાંથી ફરી ઝગમગાટ થયો અને રાજા તો આટલો બધો ઝગમગાટ જોઈ અને એકદમ સફાળા બેઠા થઈ ગયા। ત્યાં તો થોડી વારમાં એક રૂપસુંદરી સુવર્ણ નૌકા લઈને આવી। રાજા તો એ નૌકામાં રહેલા ઝાડનો ઝળકાટ જોઈને નવાઈ પામ્યા, તેમને પ્રધાનની વાત સાચી લાગી। ધીરે ધીરે નૌકા સમુદ્ર કિનારે આવી અને એમાંથી એક રૂપસુંદરી બહાર આવીને વાડીમાં ફૂલો વીણવા લાગી। રાજાએ તરત લાગ જોઈ અને અદૃશ્ય રૂપે નૌકામાં છુપાઈ ગયા। થોડી વારમાં સુંદરીએ ફરી નૌકાને હકારી મૂકી। નૌકા તો પાણીમાં સડસડાટ કરતી એક ખડગ આગળ આવીને ઊભી રહી। તે સુંદરી નૌકામાંથી ઉતરી અને એક ગુફામાં દાખલ થઈ।
વિક્રમ રાજા પણ અદ્રશ્ય રૂપે એની પાછળ પાછળ ગુફામાં ગયા. ગુફામાં એક મોટો મહેલ હતો. પેલી સુંદરી મહેલના સુવર્ણ હિંડોળા ખાટ પર બેઠી બેઠી હિંચકા ખાવા લાગી. તરત વિક્રમ રાજાએ તેની આગળ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. રૂપ સુંદરી તો કોઈ અજાણ્યા પુરુષને જોતા ગભરાઈ ગઈ. એણે હિંમત કરીને પૂછ્યું કે અરે ભાઈ, તમે કોણ છો ને અહીંયા કેમ આવ્યા છો? તમે હમણાં આ મહેલ છોડીને ચાલ્યા જાઓ, કારણ આ તો રાક્ષસનો મહેલ છે. એ બાર ફરવા ગયો છે, હમણાં આવતો જશે. જો એ તમને મહેલમાં જોશે ને તો કાચો ને કાચો ખાઈ જશે. વિક્રમ રાજાએ રૂપસુંદરીને પોતાની ઓળખાણ આપી અને પછી કહ્યું, તમે મારી ચિંતા ન કરો, હું ગમે એવા રાક્ષસથી ડરું એવો નથી, પણ તમે કોણ છો ને અહીંયા રાક્ષસના મહેલમાં ક્યાંથી? સુંદરીએ વિક્રમ રાજાને પોતાની ઓળખાણ આપતા કીધું કે હું રામાવતી નગરીની રાજકુંવરી છું. એક દિવસ આ રાક્ષસ મને મહેલમાંથી ઉપાડી લાવ્યો. તે મને અહીંયા પોતાની સગી દીકરીની જેમ રાખે છે. મને અહીંયા કોઈ વાતની તકલીફ નથી, પરંતુ મને મારા માતા પિતા અને ઘરનાની બહુ યાદ આવે છે. આ બધી સુખ સાહ્યબી અને સુવર્ણ નૌકા બધું જ રાક્ષસનું છે. વિક્રમ રાજા બોલ્યા કે હે કુરી, આ રાક્ષસનું મોત કેવી રીતે થાય એ મને કહો. મને હરસિદ્ધ માતાની અને વીર વેતાળની સહાય છે, એથી આ રાક્ષસને જરૂર મારી શકીશ અને તમને એના પંજામાંથી મુક્ત કરાવીશ. રૂપસુંદરી બોલી, રાજા, હું તમને રાક્ષસના મોતનો ભેદ તો બતાવું, પણ તે પહેલા તમારે મને એક વચન આપવું પડશે કે રાક્ષસના મર્યા પછી પણ તમારે મને તમારી નગરીમાં રાખવી પડશે. વિક્રમ રાજાએ કહ્યું કે હું તમને વચન આપું છું કે રાક્ષસના મર્યા પછી તમને મારી નગરીમાં લઈ જઈશ. એટલે કુરી બોલી કે મલ્યાચલ પર્વત ઉપર ચંદનના વૃક્ષ છે, એની ડાળે ડાળે નાગ ફૂફાડા મારે છે. રાક્ષસ હંમેશા એ ચંદનનો શરીરે લેપ કરે છે, એથી આવો બળવાન રહે છે. એની જેમ જ જે આ ચંદનનો લેપ કરે એ એના જેવો બળિયો થાય અને તે જ એને મારી શકે. માટે જો તમે ચંદનનો લેપ કરો તો તમે આ રાક્ષસને મારી શકશો. વિક્રમ રાજાએ તો અરસિદ્ધ માતા તેમજ વીર વેતાળનું સ્મરણ કર્યું. બંનેની મદદથી તરત એ મલ્યાચલ પર્વત ઉપર જઈ પહોંચ્યા. ત્યાં ઝાડે ઝાડે ફૂફાડા મારતા નાગ વીંટળાયેલા હતા. રાજાએ એમાંથી એક ઝાડ પાસે જઈ અને ડાળ નમાવી નાગ ફૂફાડા મારીને ઉપર ચડી ગયા. પછી રાજાએ ચંદન કાષ્ઠ લઈ અને ઘસ્યું ને તેનો પોતાના શરીરે લેપ કર્યો. લેપ કરતાની સાથે જ રાજાના શરીરમાં જાણે મહાબળનો સંચાર થયો. હવે પોતે રાક્ષસની સામે લડી શકશે એમ એમને ચોક્કસ થયું. પછી તે ત્યાંથી પાછા ગુફામાં આવી ગયા. સવાર થતા રાક્ષસ મહેલમાં આવ્યો. તેણે પોતાના મહેલમાં કોઈ અજાણ્યા પુરુષને જોયો એટલે એના અંગે અંગમાં ક્રોધ વ્યાપ્યો. તેણે જોરથી ત્રાડ પાડીને ખડગ લઈ વિક્રમ રાજાની સામે ધસ્યો. વિક્રમ રાજાએ પણ તરત જ પોતાની તલવાર વડે રાક્ષસની સામે ટક્કર ઝીલી ને એને મારી નાખ્યો. પેલી સુંદરીએ આવી અને વિક્રમ રાજાને પ્રણામ કર્યા. એ ઘણી પ્રસન્ન થઈ. પછી રાજા અને કુંવરી ધનનો ભંડાર લઈ સુવર્ણ નૌકામાં બેઠા. વિક્રમ રાજાએ કુંવરીને પ્રધાનની વાત કરી અને બંને જણા નૌકા લઈ અને વાડી આગળ આવ્યા. પ્રધાન તો વાડીમાં દુર્બળ હાલતમાં જ પડેલો. રાજાએ તેનો હાથ જાલીને ઊભો કર્યો અને કીધું, ભાઈ, હવે તું શોક છોડી દે અને મારી સાથે ઉજ્જૈની ચાલ. પ્રધાને આંખો ચોળી અને જોયું તો સામે સુવર્ણ નૌકા અને કુંવરીને દીઠા. તેમને જોતા જ પ્રધાન તો રાજી રાજી થઈ ગયો. તેને રાજા પર ઈર્ષ્યા આવી. તેની દાનત બધું પડાવી લેવાની હતી એટલે તેણે પાગલ બનવાનો ઢોંગ શરૂ કર્યો. રાજા તેને નૌકામાં બેસાડી અને ઉજ્જૈની લાવ્યા. પછી પ્રધાનને કીધું, પ્રધાનજી, તમે નૌકામાંથી ઉતરી તમારા ઘરે જાઓ, તમારી પત્ની રાહ જુએ છે. પ્રધાન બોલ્યો, રાજન, મને આ કુંવરી સાથે લગ્ન કરાવી આપો અને આ નૌકા તેમજ બધી ધન દોલત મને આપો તો જ હું આ નૌકામાંથી નીચે ઉતરું. રાજાએ તેને ઘણો સમજાવ્યો અને સવારે દરબારમાં આવવાનું કીધું. ત્યાં એની ઈચ્છા પૂરી થશે એમ જણાવ્યો. પછી પ્રધાન પોતાના ઘરે ગયો અને પોતાની પત્નીને મળ્યો. પ્રધાનને આખી રાત ઊંઘ આવી નહીં. સવાર થતાં તે દરબારમાં આવી પહોંચ્યો. રાજાએ પ્રધાનની સ્ત્રીને સમજાવી પ્રધાનના લગ્ન રૂપસુંદરી સાથે કરાવી આપ્યા. તેને સુવર્ણ નૌકા તેમજ ઘણી બધી ધનદોલત પણ આપી દીધા. ઉજ્જૈનીમાં પ્રધાનની આવી જીદ જોઈ લોકો એને ધિક્કારવા લાગ્યા અને રાજાની આવી ઉદારતા અને વચન પાલકતા જોઈ પ્રજાજનો રાજાની વાહ વાહ કરવા લાગ્યા. મૃગનયની પુતળીએ વાર્તા પૂરી કરી અને કહ્યું, હે રાજા ભોજ, વિક્રમ રાજા જેવા પરાક્રમી અને ઉદાર રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકશે. આમ કહી પુતળી સડસડાટ કરતી આકાશના માર્ગે ઉડી ગઈ. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.